नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहो श्रीमद् भगवत कुंदकुंद आचार्य देव द्वारा रचित पंचास्तिकाई संग्रह नामना आध्यात्मिक परमार्थ पर आपने चर्चा चाले छे। 21 गाथा सुधी आपनी चर्चा थई गई। 21 गाथा मा विश्वनी रचनानु सामान्य स्वरूप बताव्यु के विश्व मा जे छ द्रव्य छे छ द्रव्य सिवाय विश्व मा बीजू कई नथी। विश्व मा छ द्रव्य एटला माटे छे कारण के जारे विश्व मा रहेला अनंतानंत पदार्थों ने जाति अपेक्षाए विभाजित करवामा आवे त्यारे छ जाति सिवाय नी सातमी कोई जाति नथी के जेने सातमा नंबर नु द्रव्य कहेवामां आवे। आनो अर्थ शुं थयो के विश्व एटले जगत दुनिया अने दुनिया मां जेटली वस्तु छे तो के छ द्रव्य नो मतलब पण वस्तु ज छे। द्रव्य कहो के वस्तु कहो अहींया एक ज वात छे। तो हूँ तमने पूछू के विश्व मां छ ज वस्तु छे, तमे कहशो के अहींया तो घणी बधी वस्तु देखाय छे, क्या टेबल छे, खुर्सी छे, गाड़ी छे, घर छे, शरीर छे, आमा तो घणी बधी वस्तु छे, छ ज वस्तु क्या छे? तो एनो जवाब कुंदकुंद आचार्य आपे छे के जे विश्वमां अनंत वस्तु छे, गणी पण न शकाय अने ए वस्तुओने एक एक करीने ऊंची करीए तो एनो अंत पण न आवे, आवी अनंत वस्तु आवा अनंत द्रव्यने जारे जाति अपेक्षाए विभाजित करवामां आवे, જે મેં તમને કીધું ને કે અહીંયા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે એ તો 125થી પણ વધારે છે જેના નામ છે, પણ એ 125 વિદ્યા એ સંખ્યા છે, પણ જ્યારે આપણે એને જાતિ અપેક્ષાએ વિભાજિત કરીએ તો એમાં હતું કે 18થી પણ વધારે જાતિના વિદ્યાર્થી છે, તો એ સંખ્યા અલગ વસ્તુ છે અને જાતિ અલગ વસ્તુ છે। તો એ જ રીતે આ જગતમાં જે વસ્તુ છે એ સંખ્યાની અપેક્ષાએ તો અનંત છે, પણ જ્યારે એને જાતિ અપેક્ષાએ વિભાજિત કરીએ ત્યારે એ 6 છે, જેના નામ તમને બધાને અત્યારે સારી રીતે આવડે છે। એમાં જે જીવ એ એકમાત્ર ચેતન છે અને બાકીના જે 5 દ્રવ્ય છે એ અચેતન છે, જડ છે, જ્ઞાન વિનાના છે। આપણે તો જીવ છીએ, અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય કે આપણે જીવ છીએ અને બાકીના 5 દ્રવ્ય જે અજીવ છે, જે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એને જાણીને આપણને શું લાભ છે? તો એ છે કે જે વસ્તુને આપણે જાણવાની હોય, જેને આપણે માનવાની હોય, જેનો આપણે અનુભવ કરવાનો હોય, એનું જ્ઞાન હોવું તો જરૂરી છે, પણ જેનો અનુભવ કરવાનો નથી, જેમાં લીન અને તલ્લીન થવાનું નથી, એવા 5 દ્રવ્યને પણ જાણવા જરૂરી છે। કેમ? તો કે જ્યારે આપણે ચોખા લઈ આવ્યા બજારમાંથી કે ઘઉં લઈ આવ્યા, હવે ઘઉં ઘરે લાવ્યા, ઘઉંમાં કાંકરા પણ છે, હવે કાંકરાને ખાવાના નથી, તો જેને ખાવાના ન હોય એને જાણીને શું લાભ છે? આપણે ખાલી ઘઉં ઘઉંને જાણો ને કાંકરાને નહીં જાણો, તો એવું તો કરતા નથી, આપણે બંનેને જાણીએ છીએ। જ્યારે એ ઘઉંને થાળીમાં લઈને આપણે વીણીએ છીએ ત્યારે આપણી નજર ઘઉં તરફ પણ જાય છે અને કાંકરા તરફ પણ જાય છે, અને બંને તરફ નજર જવી જોઈએ। ઘઉં તરફ નજર એટલા માટે લઈ જઈએ છીએ કારણ કે ઘઉંને તો આપણે હજી રાખવાના છે, અને કાંકરા તરફ નજર એટલે લઈ જઈએ છીએ કારણ કે કાંકરાને ઘઉંથી દૂર કરવાના છે, એનાથી આપણે છૂટા પડવાનું છે। તો એવી રીતે જે જીવ છે
એ જીવને પણ જાણવાનો જે ઘઉં બરાબર અને અજીવને પણ જાણવાનું કે જે આ કાંકરા બરાબર. જો અજીવને નહીં જાણીએ તો અજીવથી છૂટા પડશું કેવી રીતે? અને એટલા માટે જ કુંદકુંદ આચાર્યએ પંચાસ્તિકાય સંગ્રહ નામના આ પરમાગમમાં એકમાત્ર જીવ દ્રવ્યનું વર્ણન નથી કર્યું પણ છે છ દ્રવ્યનું વર્ણન કર્યું છે કે જેમાં જીવ તો એક છે અને અજીવ તો જીવ કરતા પણ વધારે છે. અજીવ કેટલા છે ચેતન છ દ્રવ્યમાં? કેટલા છે બોલ દેવાંગી? છ દ્રવ્યમાં અજીવ કેટલા છે? પાંચ. કયા કયા? બસ તો એ પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ પાંચ અજીવ છે. એને એટલા માટે જાણવાના કારણ કે એમાં ક્યારે ભૂલથી પણ લીન ન થવાય અને ભૂલથી પણ સુખ ન મનાય. બે વાત સમજવી કે જેમ કે આ જીવ છે અને આ શરીર અને શરીરના જે સંયોગો છે એ જે અજીવ છે એ અજીવને જાણીને અજીવને દેખીને એમાં તન્મય નથી થવાનું. એ અજીવને જોઈને અજીવની જેને મહિમા ન આવે અને અજીવને જાણનારા એવા જીવની જેને મહિમા આવે એનું નામ અહીંયા જ્ઞાની કહ્યું છે. જે વસ્તુના આપણને ભેદ પડે છે એ વસ્તુના ભેદ જ્ઞાનીને નથી પડતા. કેવા? બે અજીવ પદાર્થોમાં જે ભેદ પડ્યો એ ભેદ જ્ઞાનીને નથી. જે જ્ઞાનીના ચરણોમાં આપણે મસ્તક ઝુકાવીએ છીએ એ જ્ઞાની કેમ છે? મેં તમને કીધું હતું ને કોઈ સાધુ ફકીર બાવા એમ નહીં કે જેને આપણે પગે પડીએ છીએ તો એવી રીતે આપણે જ્ઞાનીઓને પણ પગે પડ્યા. જ્ઞાનીઓને પગે પડવાનું, એમને મસ્તક ઝુકાવવાનું, જ્ઞાનીના ચરણને સ્પર્શવાનું એનું મૂળ કારણ શું? કે જ્ઞાનીમાં એક એવી કળા પ્રગટ થઈ છે કે જ્ઞાનીને હવે કોઈ પણ અજીવ દ્રવ્યમાં ભેદ દેખાતો નથી. પ્રિયંકા શું કીધું? ઉભી થાય. અજીવ દ્રવ્ય કેટલા? હમણાં ચેતને બતાવ્યા હતા કયા કયા? બેસો. તો આ જે અજીવ દ્રવ્ય કે જેને જ્ઞાનીને એ અજીવમાં ખાસ કરીને પુદ્ગલમાં કોઈ ભેદ દેખાતો નથી, જે આ કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં આ વાત લખી છે ને કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય કે રજકણ હોય એ બંને વસ્તુમાં ભેદ ન દેખાય અને જે ભેદ ન માને એનું નામ જ્ઞાની. સમજાણી વાત? જ્ઞાની કોનું નામ? કે બે માને ભેદ ન માન, માનવાનો મતલબ એ અંદરની વાત છે, એ આત્માની અંદરની વાત છે, બહારના દેખાવની વાત નથી. કે આપણે કઈ વસ્તુને કેવા રૂપે માનીએ છીએ એ તો આપણે અંદરમાં જાણીએ છીએ. ભલે આપણે એમ કહેતા હોઈએ કે આ ઘર તમારું જ છે, આવો તમારું જ છે, પણ આપણે માનતા નથી કે આ તમારું છે. માનવામાં તો એમ જ છે કે આ ઘર, ભલે હું બોલતો હોઉં કે અહીંયા જેટલા લોકો આવે આ બધા તમારું જ બધાનું ઘર છે, આવો બેસો, કંઈ પણ જોતું હોય તો કહેજો, આ ગાડી તમારી જ છે, જેને પણ જ્યાં પણ જવું હોય ત્યાં ગાડી લઈને જઈ શકો છો. આવું બોલતી વખતે પણ માન્યતા અંદરના ભાવમાં તો એમ જ છે કે આ મારું છે. તો એવી રીતે જ્ઞાનીને એ માન્યતામાં એક જ વાત હોય છે કે જગતના કોઈ પણ અજીવ દ્રવ્યમાં ભેદ હોતો નથી. કોઈ પણ અજીવ દ્રવ્ય કે જેમ કે સોનું છે અને કાદવ કીચડ છે, તો હવે તમારી સામે એક હાથમાં કોઈ કાદવ લઈને આવે અને બીજા હાથમાં સોનું લઈને આવે તો તમે કોને લેશો? તો સીધી સ્વાભાવિક વાત છે કે તમે સોનાને પસંદ કરશો, કાદવને તો નજર પણ નહીં કરો, હાથમાં લેવાની વાત તો બહુ દૂરની છે. પણ જ્ઞાની કેમ? જ્ઞાની શું કરે? કે જ્ઞાની એમ માને છે કે આ કાદવ કીચડ હોય એ કાદવમાં સુખ છે, તો કે કાદવમાં સુખ નથી. તો જેમ કાદવ સુખ આપતું નથી એમ સોનું પણ સુખ આપતું નથી. કારણ કે સોનું જો સુખ આપતું હોય તો જેણે સોનાને પ્રાપ્ત કર્યું એને તો શાંતિ પ્રગટ થઈ જવી જોઈએ,
આનંદની ધારા વહેવી જોઈએ અને એ હંમેશા માટે નિત્ય સુખી ના સુખી રહેવા જોઈએ. પણ એને જે જેટલી ચિંતા છે એટલી ચિંતા સોનું જેની પાસે નથી એને નથી. કારણ કે જેની પાસે સોનું નથી એના ઘરમાં તાળું ન મરાયું તો પણ એને ચાલે છે, પણ જેના ઘરમાં સોનું છે અને એના ઘરમાં જો તાળું ન મરાયું તો એ કેટલો દુખી છે. એમાં અડધી રાત્રે જો ખબર પડે 2 વાગે કે તાળું મરાયું કે નથી મરાયું, પણ એમ લાગે છે કે તાળું તો ઘરમાં માર્યું છે, તો પણ એ ઊંઘી નહીં જાય. એક વાર ઉભો થઈને ચેક તો કરશે કે ભલે માર્યું તું પણ જોઈ તો લો બીજી વાર. અને આમ પાછું આમ ખેંચી ખેંચીને 3-4 વાર પછાડી પછાડીને કે બરાબર લાગ્યું છે કે નહીં. ખાલી એવું નથી ને કે ઉપર ખાલી ચોંટી હોય ને પાછું કોઈ એમ ધક્કો મારે, પણ એ જે તાળા લગાડીએ છીએ આપણે આપણા ઘરમાં, એક શેના માટે લગાડીએ છીએ? ચોર માટે લગાડીએ છીએ. ઘરમાં જે તાળા લગાડે છે ને કોઈ ચોરના માટે તાળા લગાડતા જ નથી. કારણ કે ચોરને તાળાને શું લાગે વળગે? એ તો તોડવાનો, તાળા તોડવાનો જેને ચોરી કરવી છે. એટલે ચોર તાળા, ચોર ના માટે તાળા નથી મારતા. તાળા તો શાહુકાર માટે મારીએ છે કે કોઈ શાહુકાર હોય, કોઈ સજ્જન માણસ હોય, એને ક્યારેક એવો વિચાર ન આવી જાય કે ચોરી કરવાનો. સમજાણી વાત આ? કે અમે અહીંયા એક તાળું મારીને અહીંયા પૈસા મૂકી દીધા અને આ ટેબલ લઈને બહાર રહેવા દીધું. હવે ચોર આવ્યો, હવે ચોરને તો ચોરી કરવી, તો તાળું તોડીને ચોરી કરીને જવાનો છે. પણ જો આ બધા અહીંયા આટલા સજ્જન બેઠા છે અને એ પૈસા અહીંયા ઉપર જ પડ્યા હોય તો તમને લેવાના ભાવ આવશે કે લાવને કોઈ નથી, લાવીને લઈ લઈએ. પણ જો તાળું હશે ને તો એમ લાગશે જવા દો ને, આપણે તાળું ક્યાં તોડવું. એટલે સજ્જન માણસ હશે ને તો એના માટે આપણે તાળા મારીએ છીએ. ચોરને તાળાને શું લાગે વળગે? હવે એને તાળું તો માર્યું ઘરમાં, એના માટે કે કોઈ સોનું લઈને ન જાય. તો આ જે ચિંતા છે, આ ચિંતા કે એને કોઈ લઈને ન જતું રહે, બધાના માટે અલગ અલગ છે. આ તો ખાલી એક ઊંચા લેવલની વાત કરી સોનાની. એવી રીતે કોઈને આ છોકરીઓને એની વસ્તુની, છોકરાઓને એની વસ્તુની, કે તમારે પતંગ લૂંટીને લાવ્યા છે, પતંગનો પડેલો છે મોટો થડકલો, હવે એને તમે ક્યાં રાખ્યો? કે કોઈ ખાટલા નીચે રાખ્યો ને કોઈ ક્યાંક બીજે રાખ્યો ને કોઈ લઈ ન જાય. કે 2 ભાઈ સગા છે, મારો ભાઈ મારી પતંગ ન લઈ જાય, ઉડાડીને પછી કપાઈ જાય તો પછી પતંગ લઈ જાય. તો તમે છુપાવીને તો રાખો છો ને કંઈક ને કંઈક વસ્તુને. તો એ જે વસ્તુ આપણે આપણી પાસે રાખીએ છીએ એ વસ્તુ હોય ત્યારે આપણે વધારે દુઃખી છીએ, જેની પાસે નથી એના કરતા. અને એ જ કારણ છે કે જૈનોના સાધુ કે જેમના શરીર ઉપર સોનું ચાંદી તો બહુ દૂર, દોરા માત્રનો પણ પરિગ્રહ નથી, કપડું પણ શરીર પર નથી, કે જેના કારણે એ વાતને બતાવે છે. હમણાં જે ભક્તિ ચાલતી હતી ને થોડી વાર પહેલા, પ્રવચન શરૂ થયા પહેલા આપણે અહીંયા ભક્તિ રાખીએ છીએ. એ ભક્તિ કેમ રાખીએ છીએ? એટલા માટે નથી રાખતા કે ભક્તિ જ્યારે વાગતી હોય ત્યારે તમે લોકો બધા ધીરે 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 આવતા જાઓ અને ત્યાં સુધી આ ભક્તિ ચાલતી રહે, અને જેટલા આવી ગયા એ થોડીક વાર વાતો કરી લે. એના માટે ભક્તિ રાખીએ છીએ. આ ઘરના થઈને બધા વાતો કરે છે ચાલુ ભક્તિ. એ આ ભક્તિ એના માટે નથી કે તમે અંદર અંદર ગપ્પા લગાવો, આ બાજુ આ છોકરીઓ વાતો કરે, આ બાજુ આ છોકરા વાતો કરે. આ તો એટલા માટે છે કે તમને ભક્તિ યાદ નથી, બાકી તો અમારે મૂકવાની જરૂર નથી. તમને મોઢે હોત, યાદ હોત તો 1/2 કલાક તમે ભક્તિ બોલે રાખો, પણ તમને યાદ નથી એટલે મેં આ લગાવ્યું માઇકમાં, કે જેથી કરીને તમે એની હારોહાર તમે સાંભળતા જાઓ ને 2 દિવસે 4 દિવસે 6 દિવસે એ ભક્તિ તમને યાદ રહી જાય. બોલવાનું ધીરે ધીરે ચાલુ રાખો, અંદર જે જે બોલાય છે રોજ રોજ. એક દિવસ બોલશો જેમાં સ્તુતિ તમને આવડી ગઈ ને, કે રોજ રોજ સ્તુતિ બોલો છો તો સ્તુતિ આવડી ગઈ. જે છોકરા નવા આવે છે, નવા છોકરાને પણ સ્તુતિ બોલતા આવડી ગયું. કેમ? કારણ કે જે પહેલાના છોકરા સ્તુતિ બોલતા હોય તો રોજ સાંભળી સાંભળીને એ શીખી ગયા. તો અહીંયા જે ભક્તિ સ્તુતિ જે 1/2 કલાક પહેલા મૂકીએ છીએ એ તો એના માટે છે કે તમે એને ધ્યાનથી સાંભળો, ભાવથી ભગવાનની ભક્તિ કરો. એટલા માટે નહીં કે તમે ગપ્પા લગાવો અંદર અંદર, દુનિયાભરના ખબર અંતર પૂછી લો અંદર અંદર. તો આ જે ભાવ છે, જે મુનિરાજની હમણાં ભક્તિ ચાલતી હતી, એ ભક્તિનો અર્થ શું હતો? એનો અર્થ જ એ હતો કે તમારી પાસે નગ્ન દિગંબર મુદ્રા જેમની છે, કે જેમને રંચ માત્ર પરિગ્રહ, લેશ માત્ર પરિગ્રહ પોતાની પાસે રાખ્યો નથી, એ કેમ? કારણ કે જગતના બધા પદાર્થોને એમણે એક સમાન માન્યા. હવે કોઈ પદાર્થમાં સુખનો ભાવ રહ્યો નહીં અને કોઈ પદાર્થમાં દુઃખનો ભાવ રહ્યો નહીં. ગઈકાલે જે આપણે જે ચિત્રો જોતા હતા સમેત શિખરના, તો તમને એવો વિચાર આવ્યો હશે કે આટલા ઊંચા ઊંચા પહાડ પર
અને એ પણ કેટલી પહાડની ટોચ ઉપર કેટલા ઊંચા ઊંચા મંદિરો બન્યા છે, આટલા કિલોમીટર ઊંચા પહાડ અને એ પહાડમાં પણ પહાડની ટોચ પર કેમ? તો કે એ સાધુને એટલી દૂર જવાની શું જરૂર પડી? કે એટલા માટે દૂર ગયા કારણ કે એમને બચવું હતું. કોનાથી બચવું હતું? પ્રાણીઓથી બચવું હતું, એટલા માટે ઉપર ગયા. કયા પ્રાણી ખબર? કે તમે કહેશો ત્યાં તો જંગલમાં કેટલું ઘાટી છે, ત્યાં કેટલા ઝાડવા છે, અને ઝાડવામાં તો જંગલ જંગલ જ જંગલ જેવું છે બધું. અને એ વખતે તો જંગલ જ હતું, તો જો જંગલ હોય તો જંગલમાં તો જાનવરો જ હોય, જાનવરોથી બચવા ગયા તો જંગલમાં શું કામ ગયા? ઘરમાં રહેવું હતું ને. તો એનો જવાબ આપ્યો છે અષ્ટપાહુડ નામનું જે કુંદકુંદ આચાર્યનું શાસ્ત્ર છે, કે એમને જાનવરોથી બચીને ત્યાં ગયા, એનો અર્થ એ કે આ બે પગવાળા મનુષ્ય નામના જાનવરથી બચીને ગયા. કારણ કે એનું જેટલું માથું ખાત ને, એટલું એ ચાર પગવાળા જાનવર માથું નથી ખાતા જંગલમાં. એ વનમાં મુનિ આત્માનું ધ્યાન કરતા હોય ને, ત્યાં બાજુમાં વાઘ હોય તો વાઘ એ શું કરશે? વધારે વધારે ખાશે, તો એ આખું શરીર ખાશે પણ માથું નહીં ખાય. અને આ માણસ જે છે માથું ખાશે, એટલે માણસથી દૂર ત્યાં ગયા વનમાં, અને એવા પર પહાડ ઉપર ટોચ પર જઈને બેઠા. ત્યારે અમે ખાસ જોયું હોય ને, તો એ પહાડ ઉપર ટોચ ઉપર એવા એવા પથ્થર પર બેસે છે કે બિલકુલ નાનો એવો પથ્થર, બીજો કોઈ બાજુમાં કોઈ માણસ આવીને પણ બાજુમાં બેસી ન શકે. જો થોડો મોટો પથ્થર હોય ને, એની ઉપર જો પોતે બેસે તો બાજુમાં કોઈ આવીને બેસે પાછો, અને બાજુમાં આવીને બેસે તો પાછું કંઈક ને કંઈક વાતચીત કરાવે કે હે સાધુ મહારાજ કંઈક અમને જ્ઞાન આપો, હે સાધુ મહારાજ કંઈક અમને શીખવાડો, એ એ વાત પણ કરાવે. તો એ સાધુ આત્માના ધ્યાનમાંથી બહાર આવી જાય, અને બહાર નથી આવવું. અને એટલા માટે એટલી ઊંચી દશાએ, આત્મામાં તો ઊંચી દશાએ ગયા, પણ લોકમાં પણ એ રીતે પહાડ પર ટોચ પર એવી રીતે ત્યાં જઈને પથ્થર પર જઈને બેસીને આત્માની સાધના કરી. અને એ પર બપોરના બે વાગે ઉનાળાના દિવસમાં ધગધગતા પથ્થર પર, જે બિલકુલ તપતો હોય લોઢાની જેમ, એવા પથ્થર પર બેસીને શરીર ઉપર કપડું પણ નથી, અને એવા એ સાધુ ત્યાં પોતાના આત્માનું ધ્યાન કરે છે. અને એમને આ હવે જગતના એક પણ પદાર્થમાં ભેદ માન્યો નથી, એટલા માટે ત્યાં પોતે આનંદના ઘૂંટડા પીવે છે. એટલા માટે એ જ્ઞાની સંતોને આપણે વંદન કરીએ છીએ. સમજાણી વાત? એટલા માટે નહીં કે પરંપરાથી, કે જેમ અહીંયા એવી રીતે દીકરાના 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 દીકરાની એવી રીતે પરંપરા ચાલે સાધો, એવી રીતે ત્યાં પરંપરા નથી. એ આત્માએ કંઈક એવું ઊંચું કામ કર્યું છે, એટલા માટે એ આત્માને આપણે વંદન કરીએ છીએ. કોઈ પણ અજીવ વચ્ચે ભેદ નથી. એટલે જો આપણે જ્ઞાની થવું હોય, તો જ્ઞાની થવા માટે શું કરવું? તો ગુરુદેવે પહેલું આપણને આ ચાવી આપી છે. જો આ કાળમાં આ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ન થયા હોત અત્યારે, તો જેટલી ધારણા, જેટલી આ ફેલાણી છે ને અત્યારે આખા જગતમાં, કે તમે આ તીર્થોની જાત્રા કરી એટલે ધર્મ થઈ ગયો. હવે જાત્રા કરવાની ના નથી પાડી ગુરુદેવે, પણ ગુરુદેવે એમ કીધું કે તમે ખાલી આ જાત્રાએ જઈ આવ્યા એટલે ધર્મ કરી નાખ્યો એમ નહીં સમજતા. કારણ કે જાત્રાએ જઈને પણ જો તમને આ જે અજીવ વચ્ચે ભેદ દેખાતો હોય, સોનું અને ચાંદીમાં સોનું મોંઘું લાગતું હોય, ચાંદી સસ્તું લાગતું હોય, તો હજી તમારી જાત્રા ફળી નથી. જાત્રા ફળવાનો અર્થ એ કે સોનું પણ સુખરૂપ નથી, ભલે પડ્યો હોય સોનાનો ઢગલો અહીંયા તો પણ, અને ચાંદી પણ સુખરૂપ નથી, એ પણ ઢગલો પડ્યો હોય, અને માટી પણ સુખરૂપ નથી કે દુઃખરૂપ નથી, અને કાદવ કીચડ પણ પડ્યો હોય, રાખ પણ પડી હોય, એક હીરા પણ પડ્યા હોય, આ બધી વસ્તુ જેને એક સરખી લાગે એનું નામ છે જ્ઞાની. અને આ સ્થિતિ મનુષ્યને સહેલાઈથી સમજી શકાય એવા સંયોગો આપણને મળ્યા છે, જે આ કૂતરા બિલાડા ગાય ભેંસને નથી મળ્યા. એની આ મહિમા બતાવવા માટે અહીંયા આ વસ્તુને આપણે વિસ્તારથી સમજવાની છે. આ પંચાસી કાય સંગ્રહ એ મૂળ છે, આ બાકી બધા આગમોને સમજવા માટે એનું કારણ આ છે. કારણ કે એમાં પહેલે એકડો શીખવાડે છે, એકડાથી શરૂઆત કરાવે છે કે તમને કોઈ પણ વસ્તુ એવી અસર ન કરી દેવી જોઈએ,
કે આ બાજુ આવે એકવાર જોયું, જોઈને તરત નજર ફેરવી, નજર તરત જ ફેરવા પછી અરે કઈક એવું જોયું તરત આપણને લાગ્યું તો આપણે આમ વારંવાર બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું કે અરે આ આવું છે. તો એ જે મહિમા આવી ને, એવી મહિમા જ્ઞાનીઓને નથી આવતી. જ્ઞાનીની સામે કોઈ એવો વૈભવ પણ સામે રાખી દે તો પણ જ્ઞાની સ્વર્ગના વૈભવ, વૈમાનિક દેવોના વૈભવને પણ દેખીને જ્ઞાની એના પર આકર્ષિત નથી થઈ જતા, એનામાં લીન નથી થઈ જતા, એનાથી પ્રભાવિત નથી થઈ જતા, એમાં સુખ નથી માનવા લાગતા. તો આ છ દ્રવ્યમાં પહેલા બે વાત, પહેલી વાત એ સમજવાની છે કે જીવ છે જે હું છું જેનામાં મારે લીન થવાનું છે, અને અજીવ કે જે મારાથી જુદું છે જેનાથી મારે બચવાનું છે, જેમાં ક્યાંય પણ મારે લીન થવાનું નથી. સમજાની વાત? જેટલા પણ અજીવ છે એ પર છે અને જીવ એ જીવ છે. તમે પરમાં જાઓ, બીજાના ઘરે જાઓ, મહેમાન બનીને બીજાના ઘરે જાઓ તો કેટલા દિવસ તમે રહેશો? તો કે 5 દિવસ, 10 દિવસ, વધારે વધારે મહિનો, પણ પછી ત્યાં ત્યાં તો નહીં રહી જાઓ ને. અને જ્યારે ગમે ત્યાં તમે આખી દુનિયામાં ફરીને આવો તો આપણને એમ લાગે કે દુનિયાના અંદર ગમે ત્યાં ફરો, હું આખી દુનિયામાં એ બધે જાજા ફરવા જાઓ, તમને એમ લાગે આખી દુનિયામાં ફર્યા. એક દિવસ આ જગ્યાએ વિમાનમાંથી બેઠો, પછી સાંજે ત્યાં પહોંચ્યો, બીજા દિવસે વિમાન બીજું પકડ્યું, બીજા વિમાનમાં બેઠો, પછી ત્યાં બીજે પહોંચ્યો, પાછો 2 દિવસ ત્યાં રોકાણો, બધે વિમાન એટલો કંટાળો આવે કે અરે આ વિમાન હવે બધે એવી રીતે બધે ફરવાનું થયું, પણ એમ લાગે કે ભલે ગમે દુનિયામાં આખી ફરો પણ દુનિયાનો છેડો એ ઘર. એટલે જ્યારે આમ ઘરમાં પગ મૂકીએ ને એમ લાગે હાશ આપણે આપણા ઘરમાં આવ્યા. હવે ઘરમાં તો એવું કઈ નથી કે જેવી ત્યાં જાહો જલાલી હતી, જેવા ત્યાં મહેલ હતા, જેવા ત્યાં બંગલા હતા, એવું તો અહીંયા ઘરમાં કઈ નથી. પણ તો આપણે એમ લાગે ને કે આપણે આપણા ઘરમાં આવીએ ત્યારે આપણને શાંતિ લાગે. તો આ અજીવ જે છે ને, અજીવ, અજીવ એટલે પર ઘર છે. એ કોનું ઘર છે? આપણું ઘર નથી. આપણું ઘર કયું? જીવ. તો ખરી શાંતિ ક્યારે આપણને મળી કહેવાય? જ્યારે આપણે આપણા જીવમાં આવીએ. એટલે અજીવમાંથી નજર હટાવીને આપણા જીવ નામના ઘરમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે અસલી શાંતિ પ્રગટ થશે. અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? જીવમાં બેઠા છીએ કે અજીવમાં બેઠા છીએ? અજીવમાં બેઠા છીએ. કેમ? કારણ કે જ્યાં આપણી નજર જાય છે ત્યાં બેઠા છીએ એમ કહેવાય. તો આપણી નજર ક્યાં જાય છે? આપણી નજર તો આ બધાના શરીર ઉપર જાય છે, આપણી નજર આ વસ્તુ ઉપર જાય છે, આપણી નજર આ કોમ્પ્યુટર ઉપર જાય છે, આ માઇક ઉપર જાય છે, આપણને જીવ તો દેખાતો જ નથી. અને જ્ઞાનીને જીવ અનુભવમાં આવે છે. એ જીવનું સ્વરૂપ હવે હું તમને થોડું વિસ્તારથી બતાવું છું. જીવ એટલે આત્મા. હવે આત્મા કહો કે જીવ કહો, એક જ વાત છે. હવે આત્મા ક્યાં છે? હમણાં હું તમને એક પ્રશ્ન પૂછીશ તો એ પ્રશ્નનો જવાબ તો તમે આપશો. રાહુલ, જો છ દ્રવ્યમાં પહેલા 2 દ્રવ્ય જીવ અને પૂતગલ. હવે જે આ ઉભો થયો, એ ઉભો થયો એ કોણ છે? આ જીવ છે કે પૂતગલ છે? આ રાહુલ નામ કોનું છે? જીવનું કે પૂતગલનું? બહુ સરસ. કોનું નામ છે? પૂતગલનું. કારણ કે શરીરનું નામ છે ને, અને એ શરીરની અંદર જીવ છે કે નહીં? એ જીવનું બીજું નામ હમણાં શું કીધું? આત્મા. બરાબર. હવે આ રાહુલ જે છે એ રાહુલ તું છો કે આત્મા તું છો? આત્મા. પણ અત્યારે આપણને આપણે શું માનીએ છીએ કે રાહુલ અહીંયા આવ, તો મેં નામ કોનું લીધું? આ જે આત્મા છે ને, મેં નામ લીધું તારા પાડોશીનું. કોનું નામ લીધું? પાડોશીનું. કારણ કે આ શરીર છે એ આત્માનો કોણ છે? બોલો જોરથી. હા, કોણ છે? પાડોશી છે. અને પાડોશીનું કોઈ નામ લઈને આપણે પોગી જઈએ તો? હા, પાડોશીનું નામ કોઈ લે, પાડોશીને કોઈ ગાળ દેતું હોય તો આપણને કઈ થાય? આપણને કઈ ન થાય, આપણને તો મજા આવે. જો હજી પણ આ શરીર કે રાહુલ તો બહુ ગંદો છોકરો છે, તો એ તો પાડોશી હતો ને રાહુલ. તો રાહુલ એટલે શરીર, શરીર એટલે પાડોશી.
પણ આપણને દુઃખ લાગે છે, જો મારા પાડોશીને, આપણને એમ નથી લાગતું પાડોશીને કીધું, આપણને શું લાગે છે મને કીધું, એટલા માટે એને શું કહેવાય, આવું આ બધા આપણે માનીએ એટલે આપણે કહેવાઈએ છીએ અજ્ઞાની. અને જ્ઞાનીને કોઈ એમ કહે ને, અરર તમે કેવા કદરૂપા દેખાવ છો, અરર તમે કેટલા ખરાબ દેખાવ છો, અરર તમે કેટલા જાડા દેખાવ છો, અરર તમે કેટલા પાતળા દેખાવ છો, કેટલા ઠીંગણા દેખાવ છો, કેટલા લાંબા લાંબા દેખાવ છો, જ્ઞાનીને કઈ ન થાય. કારણ કે જ્ઞાની જાણે છે કે આ જેને કહેવાય છે કોને કહેવાય છે, શરીરને. શરીર કોણ? પૂતગલ. પૂતગલ એ કોણ? પણ આપણું પાડોશી. બેસી જાઓ. બહુ સરસ. આ ડોશિયોને સમજાણું કે નહીં? પાડોશીની વાત બધાને સમજાવજો ને. આ ડોશી પાડોશી. હા તો જો આ આત્માનું પાડોશી છે આ શરીર. એ સમયસાર નામનું શાસ્ત્ર છે, સમયસારમાં 23મા નંબરનો શ્લોક છે. કેટલામો? એમાં કીધું છે, કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્ત. કે હે જીવ, ગમે તેમ કરીને મરીને પણ, અહી કથમપી મૃત્વા મરીને પણ, આ શરીરનો એક મુહૂર્ત માટે પાડોશી બની જા. રાહુલ, એ ઘડિયાળ નથી દોરવાની ત્યાં. મેં હમણાં ઉભો કેમ કર્યો તને ખબર છે? બીજા કોઈને કેમ નહીં, તારું ધ્યાન અહીંયા રે એટલા માટે પાછું લાગી ગયો. તો હે જીવ, ગમે તેમ કરીને મરીને પણ તું આ શરીરનો એક મુહૂર્ત માટે. એક મુહૂર્ત એટલે કેટલી મિનિટ? કોઈને યાદ છે? કોણ બોલ્યું? ઉભો થા, ઉભો થા. કેટલી મિનિટ? હા હમણાં તારું સન્માન કરીએ, આગળની લાઈનમાં આવી જા, પહેલી લાઈનમાં ચાલ. આજ ક્લાસ પછી છે ને, આજે પ્રશ્નોત્તરી કરવાની છે એટલે બધા તૈયાર રહેજો. કીર્તિ તું બોલી હતી? હા તો તારું સન્માન કરી દઈશું. અને શારદાબેન અને કીર્તિ તરફથી થોડીક વકીલાત કરી એટલે શારદાબેનનું સન્માન કરશું. કીધું ને, મને ખબર નથી. બહુ સરસ, બહુ સરસ. હવે જો આગળ આપણે જઈએ છીએ કે આજે અહી કથમપી મૃત્વા, હે જીવ, ગમે તેમ કરીને મરીને પણ તત્વનો તું કૌતૂહલી બન. કૌતૂહલી બન એટલે શું? કે જે અત્યારે તમે બની રહ્યા છો ને, એ કૌતૂહલનો મતલબ ફગફગાટ નહીં. કૌતૂહલનો મતલબ કે હમણાં આની પછી હું તમને કઈ વાત કહીશ. તમે આમ કોઈ ટીવીમાં સિરિયલ જોતા હો ને, આજે કોઈ સિરિયલ આવવાની છે? આજ તો કોઈ આવવાની નથી. હા ગઈકાલે કોઈ આવી હતી? ગુરુવારે ના, ગઈકાલે તો શુક્રવાર આવે ને. હા કઈ સિરિયલ આવી હતી? એકાદ નામ બોલો તો. હા કઈ ભાઈ? હા આનંદી જોઈ હતી તે. હે પછી આનંદી તે સિરિયલ જોઈ પછી પૂરી થઈ ત્યારે એમ કેવું લાગ્યું કે હવે આવતી વખતે ક્યારે આવશે એવું લાગે ને. હે હવે આગળ શું થશે? હવે શું થશે? શું થશે એવું લાગે કે નહીં લાગે તમને? અને રાહ જોઈ જોઈને બેહો કે નહીં? હવે હવે તો શેખ સોમવારના રાતના ચાલુ થાય. મને એટલી તો ખબર છે સોમવારે રાતના શરૂ થશે. રાતના શરૂ થયા પેલા ફટાફટ ફટાફટ રુધિર, રસોઈ રંધાઈ જાય, બધું કામ થઈ જાય, વાસણ કરી લઈ, વાસણ કરી લઈ. કેમ? પેલી સિરિયલમાં શું થવાનું બધું જોવાનું છે. અને ટીવીની સામે આમ પૂતળું બની બેસી જશું. હવે હમણાં ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? તો આ જે ભાવ થાય છે ને, આને શું કહેવાય ખબર છે? આને કહેવાય કૌતૂહલ. શું કહેવાય? તમને પ્રવચન સાંભળવા માટે આવો ત્યારે આવું થાય છે, હવે આજે પ્રવચનમાં શું કહેશે, આજે શું કહેશે, એવું કે એવું લાગે છે? એવું તો લાગતું નથી, ગપ્પા લગાવો છો. એવું લાગવું જોઈએ. અહીંયા એ કહે છે કે હે જીવ, ગમે તેમ કરીને મરીને પણ, મરી જવાનું થાય તો મરી જજો, પણ તત્વનો કૌતૂહલી બન. એટલે એટલી ઉત્કંઠા તને થવી જોઈએ કે ભગવાનની વાણી સાંભળવા જાય ત્યારે હવે મારે આ કઈ વાણી સાંભળવાની, હમણાં મને કઈ વાત બતાવશે, હમણાં મને કેટલી ઉત્તમ વાત બતાવશે, એવા ભાવ સાથે કૌતૂહલ થાય. અને એ સાંભળીને એક મુહૂર્ત એટલે આજે 48 મિનિટ માટે તું શરીરનો પાડોશી બની જા. પાડોશી બની જાય એટલે
पाड़ोशी ऊपर जेम नजर न करता राख, पोताना घरनू ध्यान राख, एवी रीते शरीर पर नजर न करीने आत्मा पर नजर कर। हवे एटली वात तो खबर पड़ी के आ जे शरीर छे, शरीर छे त्याज आत्मा छे, शरीर छे त्याज आत्मा छे। अने ज्यां पण आपणने आपणने आम लागे के जेवी रीते एक मिठाई नो टुकड़ो लीधो अने मिठाई नो टुकड़ो मोढ़ामां मूक्यो तो मोढ़ामां मूकता आपणने केवो आनंद आनंद आव्यो ने, ए आनंद जे आव्यो ए आनंद जीभने आव्यो के आत्माने आव्यो? जीभ पर मूक्यो ने, आत्मा पर तो मूक्यो नथी, मूक्यो क्या? जीव पर। तो जेना पर मूकीए एने आनंद आवे के आत्माने आनंद आवे? बोल चेतन। तो जीभ पर मूक्यो ने तो जीभने आनंद आव्यो ने, आत्माने तो आनंद आव्यो नहीं ने। तो मरदू जे होय, मरदू मरदानू मोढ़ू खोलीने नी जे जीव होय एनी ऊपर आपणे आम बर्फी मूकीए तो एने मजा आवे? लियो हमणा तो के जीभ ने आवे, जेना ऊपर मूकीए एने आनंद आवे? तो मरदानी जीभ ऊपर मूकी बर्फी तो मरदाने आनंद आवो जोईए। तो एनो मतलब शुं थयो के अत्यारे जे आ जीभ ऊपर मूकीए छे अने ए जे आनंद आवे छे ए आनंद जीभने आवे छे? बोल, જીભને આવે તો મર્દાને કેમ નથી આવતો? આત્મા નથી એટલે। એનો મતલબ એ થયો કે આત્માના કારણે જીભને આનંદ આવે છે। તો જીભમાં શક્તિ છે, જીભને ખબર પડે છે કે બરફી કોને કહેવાય, નહીં તો મર્દાને ખબર પડવી જોઈએ। જે જાણવા વાળી વસ્તુ છે એ કોણ છે? જેને સુખ અને દુઃખ થાય છે એ કોણ છે? आत्मा छे। अने शरीर तो माध्यम छे, शरीर शू छे? माध्यम छे। आजे चश्मा पहेर्या जो तो देखवानु काम कोण करे छे? आंख करे छे। देखवानु काम कोण करे छे? आंख। अने चश्मा ए शू छे? माध्यम छे। चश्मा वगर देखातु नथी आपणने, चश्मा वगर आ नथी देखातु, पण जे चश्मा चढ़ावीए त्यारे चश्मा नथी देखवा मनता, चश्मा ने तो खबर ज नथी, चश्मा ने तो देखातुं ज नथी, आंख ने देखाय। एवी रीते लेवानुं के आत्मा जे छे आत्मा ने सुख दुख थाय छे, आत्मा ने ज्ञान थाय छे, अने आ शरीर छे ए माध्यम छे, शरीर ए एनुं माध्यम छे सुख दुखनुं अने ज्ञान थवानुं। समझाणी वात? ए आत्मा आखा शरीरमां बधे ज व्याप्त छे, ज्यां पण सुख दुख थाय छे ए सुख अने दुख એ થયા ત્યારે એવું લાગવું જોઈએ કે આ જ આત્મા છે। આત્માની ડેફિનેશન, આત્માની પરિભાષા, વ્યાખ્યા શું છે? કે જેનામાં જ્ઞાન હોય, દર્શન હોય, સુખ હોય। આ સુખ એ મુખ્ય બતાવ્યું, સુખ હોય, આત્મામાં સુખ છે। આ જડ વસ્તુ જે છે, બરફીનો ટુકડો અહીંયા પડ્યો હોય, બરફીના ટુકડામાં સુખ છે કે નહીં? બોલો, કોણ બતાવશે? ચિરાગ કહેશે। બોલ ચિરાગ, બરફીમાં કેટલું સુખ હોય? સુખ હોય ન હોય? કેમ બરફીમાં સુખ ન હોય? બરફી કોને ભાવે? ચલો બતાવો। આ જો જોક્ષણ ને ભાવે, જોક્ષણ ઉભો થાય, બોલ। બરફીમાં મજા હોય, સુખ હોય? હોય। પછી એ સુખ બરફીમાં હોય ને, પછી પાંચ દિવસ સુધી બરફી અંદર બરફીમાં સુખ હોય, પછી બરફી મોઢામાં નાખી ને, પછી મોઢામાંથી પેટમાં ગઈ, પેટમાંથી પછી બહાર ગઈ, પછી સુખ હોય કે નહીં અંદર? લે હમણાં તો કે હોય ને પછી કે ન હોય, તો એ સુખ ક્યાં આવી ગયું? હતું તો બરફીમાં સુખ હતું, એ સુખ ગયું ક્યાં? એનો મતલબ એ છે કે બરફીમાં સુખ માન્યું તું, બરફીમાં હતું નહીં, કલ્પના કરી હતી। શું કર્યું તું? કલ્પના, કે એમ એવું માન્યું કે આમાં સુખ છે, અને બરફી ખાધી એટલે આપણને સુખ મળે? એ સુખ મળતું નથી। આપણે આપણે જો બરફીનો ટુકડો લીધો ને, બરફીનો ટુકડો મોઢામાં મૂકીએ છીએ, ચાખીએ છીએ, પછી આપણને મીઠો મીઠો લાગે છે, પછી મોઢું એવું ગળ્યું ગળ્યું થઈ જાય, પછી આપણે શું કરીએ છીએ?
જ્યાં પણ તમે જાઓ ને, લગ્નમાં બધે જાઓ તો બનાવ્યું હોય બે વસ્તુ હોય, આ બુંદી કે બુંદીના લાડવા, બીજું બાજુમાં એની સાથે ગાંઠિયા, બુંદીને ગાંઠિયા, બુંદીને ગાંઠિયા, બુંદીને ગાંઠિયા ભેગા કેમ કર્યા? એક મીઠું છે, બુંદી તો મીઠી છે અને ગાંઠિયા થોડા તીખા જેવા છે, તો મીઠું તીખું ભેગું કેમ કર્યું? કે મીઠું ખાઈ 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 મોઢું એવું ભાંગી જાય, પછી કેમ કે લાય થોડું તીખું ખાઈ લઈએ, તીખું ખાઈ ખાઈ ને એવું લાગે કે બહુ તીખું લાગ્યું, લાવ થોડું મીઠું ખાઈ લઈએ. તો આપણે એવી રીતે ક્યારેક થોડીક બુંદી ખાધી, પછી ગાંઠિયા ખાધા, પછી બુંદી ખાધી, પછી ગાંઠિયા ખાધા, શેના માટે ખબર? સુખ માટે. બુંદી ખાધી સુખ લેવા માટે, પણ સુખ મળ્યું નહીં. પછી એવું લાગ્યું કે લાવ ગાંઠિયા ખાવ, ગાંઠિયા ખાઈશ તો સુખ મળશે, ગાંઠિયા ખાધા સુખ મળ્યું નહીં. પછી એમ લાગ્યું લાવ પછી બુંદી ખાવ, પછી બુંદી ખાધી, આમ નામ બુંદી ગાંઠિયા, બુંદી ગાંઠિયા, ખાવામાં ખાવામાં પેટ ભરાઈ ગયું અને સુખ તો મળ્યું જ નહીં. પછી શું લાગ્યું ખબર? કે હજી સુખ નથી મળતું, લાવ પાણી પી લઉં, એટલે પછી પાણી ઘટઘટાયું તોય સુખ ન મળ્યું. તો પછી એમ લાગ્યું લાય હવે થોડોક આરામ કરી લઉં, ઊંઘી જાઉં, અને આટલું બધું ખાધું છે, સુઈશ તો મજા આવશે. ઊંઘ્યા, ઊંઘ્યા, ત્યાં ઊંઘમાં સપનું આવ્યું કે કોઈ ભૂત આવે છે, તો પાછા ઊભા થઈ ગયા. અરે ઊંઘવામાંય સુખ નથી, બુંદીમાંય સુખ નથી, ગાંઠિયામાંય સુખ નથી, પાણી પીધું એમાંય સુખ નથી, ઊંઘવામાંય સુખ નથી. પાછા ઊભા થયા, ઊભા થયા તો પછી પાછા કોઈ ને કોઈ પાછા બીજી રામાયણ લગાતાર કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. તો આ સુખ હોત તો આપણે, આપણને સુખ મળવું જોઈએ ને, ટકીને તો રહેવું જોઈએ ને. આ બધી કલ્પના છે, એટલા માટે જ્ઞાની આમાંથી બહાર નીકળી જાય છે. નીકળી જવાનો મતલબ નહીં ખાવાનું બંધ કરી દે છે, બહાર નીકળવાનો મતલબ એ કે જ્ઞાનીને ખબર પડી ગઈ, અંદરમાં માન્યું કે આ કોઈ વસ્તુમાં ફસાવાનું નથી. શું કીધું ચિરાગ? શું કીધું છેલ્લે? બોલ વિશાલ, શું કીધું? કીર્તિ બોલ, આપણા બેન બતાવશે હવે, ધ્યાનથી સાંભળજો. બહુ સરસ, આ એક અમારા હોશિયાર વિદ્યાર્થી છે. હવે આ ત્રિમૂર્તિ બતાવશે, બોલો કોણ બતાવશે પેલા? બોલ જોક્સણ, તને બહુ બરફી ભાવતી હતી ને, આને કીધું એટલું નહીં આપણે બોલતા. બીજું કોણ બતાવશે આ બાજુથી? બોલ, આ ચાંદની બતાવશે. ચલ હોશિયાર છો, એને આવડે છે બધું જવાબ. બોલ, શું નથી ખબર? શરમ નથી આવતી આવું બોલતા? બોલ નેહલ, જો નેહલ કહેશે પછી તું બતાવજે, બતાવવું તો પડશે જ તે, નથી ખબર એવું નહીં કહેતા કોઈ. જો જો સાંભળે ભાઈ ધ્યાનથી. હા, બહુ સરસ, જો કેટલું સરસ બોલે છે, આત્માનું ધ્યાન ધરવા માંડે છે. મેં તો આવું કીધું નતું, પણ આટલું સરસ બતાવ્યું એને, બહુ સારી વાત છે. જો બોલ, શું કેવું છે? ના કે વાંધો નહીં, જ્ઞાની શું કહે છે? બરફી ભૂલાઈ ગયું પાછું. બીજું કોણ બોલશે? બેસવા તો નહીં જ દો આજે. બોલ પ્રિયંકા, પાછળ ધ્યાનથી સાંભળજે હવે વિશાલ, પછી છે ને બધાનો વાર આજો આજે. હા, આ બધી ઝંઝટમાંથી છૂટી જાય છે, બહાર નીકળી જાય છે. બોલ, જવાબ આપવાની ઝંઝટમાંથી
હવે બતાવશે, ચલો તમારો વારો બોલ વિશાલ. એ હા બોલ પછી. બહુ સરસ બહુ સરસ, અરે વાહ. તારે છૂટવું જવાબ આપવો પડતી બેસી જા. બહુ સરસ. હા તો આ તો જીવનું મૂળ સ્વરૂપ તમને બતાવ્યું કે જીવમાં જ જ્ઞાન છે અને જીવમાં જ સુખ છે. જડ વસ્તુમાં જ્ઞાન પણ નથી અને જડ વસ્તુમાં સુખ પણ નથી. આ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરમાં જ્ઞાન નથી. આના અંદર બધું લખાણ લખેલું છે, આ અક્ષરો લખેલા છે જે મને આમાં વંચાય છે, પણ આને જ્ઞાન નથી. જ્ઞાન આ આત્માને છે. આ વાંચું છું ત્યારે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માને થાય છે. કારણ કે જો આનામાં જ્ઞાન હોત, આનામાં જ્ઞાન હોત તો આ આ વસ્તુ જે છે એ સુખવાળી પણ હોત. કારણ કે જ્ઞાન અને સુખ બંને એક જ વસ્તુમાં હોય. જેનામાં જ્ઞાન હોય એનામાં સુખ હોય. જેમ કે ભગવાનને કેવળ જ્ઞાન છે તો ભગવાનને અનંત સુખ પણ છે. એવી રીતે આપણા આત્મામાં પણ જ્ઞાનનો સ્વભાવ છે અને સુખનો પણ સ્વભાવ છે. એ આત્માનું મૂળ સ્વરૂપ છે. પછી એ આત્મા કેવો છે? તો કે નિરંજન નિરાકાર છે. આજે અત્યારે આપણે પ્રકરણ ચાલે છે ને એ અસ્થિકાયનું પ્રકરણ ચાલે છે. શાસ્ત્રનું નામ શું છે? આપણે જે શાસ્ત્ર ઉપર અભ્યાસ કરીએ છીએ આ તો બધાને આવડવું જોઈએ ને. આ કયું શાસ્ત્રનું નામ શું અને એને લખ્યું કોણે? આજે એને નહીં આવડે એને તો પછી આજે. કેતન બોલ, ઉભો થા. કેતન પંચાસ્તિકાય સંગ્રહ. બહુ સારો જવાબ આપ્યો. પણ આપણે છે ને બે મગજ હોય, નાનું મગજ ને મોટું મગજ, અને બંને વિચાર કરવાના કામમાં આવે. મેં કેટલી વાર કીધું તને પહેલી લાઈનમાં જ બેસવાનું કીધું છે કે નથી કીધું? તો પછી તને હોશિયાર વધારે બનાવવાનો છે ને આવતો રહે આગળ. સમજ પડે કે નહીં? પછી મેં જેટલા જેટલા વિદ્યાર્થીને જે જે કરવાનું કીધું છે ને બધું મને યાદ છે. તમે તમારું તો યાદ રાખો. કોણે લખ્યું પંચાસ્તિકાય સંગ્રહ? બોલ. જો આ રોજ આવે છે. એક નામ યાદ નથી રહેતું, રોજ રોજ ભણતો બે. જો દેવાંગી બોલ છે. બોલ દેવાંગી. જો કોણે લખ્યું? અંકિત ને આવડતું હશે. ક્યાં ગયો અંકિત? તારે આગળની લાઈનમાં આવતીકાલથી બે આગળની લાઈનમાં બેસવાનું. બોલ આ શું નામ? સુધીર. બોલ સુધીર, ઉભો થા. કયું શાસ્ત્ર છે આ? કોણે લખ્યું? છ દ્રવ્યના નામ તો આવડી ગયા ને. કયા કયા? જો આ રોજ રોજ આવે ને તો આવી રીતે સાંભળે, ધ્યાનથી સાંભળે તો એને યાદ રહી જાય. આ પાછળથી આવવા વાળા વિદ્યાર્થીઓ જો આટલા હોશિયાર થઈ ગયા. આ તો હમણાં નવો નવો છોકરો વિદ્યાર્થી આવ્યો પણ તોય કેટલો હોશિયાર થઈ ગયો. બહુ સરસ, બેસો. હોશિયાર થઈ જાઓ બધા. થોડું થોડું વાંચવાનું ચાલુ રાખો, ભણો. ભલે આપણે પ્રવચન ન થાય ત્યારે પણ તમારે નોટબુક ફેરવતા રહ્યો. હોશિયાર થઈને તમે જેટલા આગળ વધો તમારા સારા માટે કહીએ છીએ ભાઈ. તો આ જે છ દ્રવ્યમાં જે જીવ અને પૂતગલનું વિશેષ સ્વરૂપ આપણે સમજવાનું છે, એમાં જીવ એટલે આત્મા, એ આત્માનું સ્વરૂપ સમજવાનું છે. અને એમાં આત્મા નિરંજન નિરાકાર કયો છે? આ નિરાકારનો મતલબ એ શું કે આત્માને આકાર નથી હોતો એમ નહીં. નિરાકારનો આમ કોઈ અર્થ કરે ને એટલે આકાર વગરનો. જેમ કે લાડુ હોય તો લાડુનો આકાર કેવો હોય? ગોળ. અને બરફીનો આકાર કેવો હોય? ચોરસ.
અને જલેબી નો આકાર કેવો હોય? ગોચળું. બરાબર, એને આકાર હોય કે નહીં? તો એ રીતે આત્માને આકાર હોય કે ન હોય? કોણ બતાવશે? ચલો, બહુ સરસ છે સવાલ, અને જવાબ એનાથી પણ સરસ છે, તમને આનંદ આવશે સાંભળશો તો. આત્માને આકાર હોય કે ન હોય? કોણ બોલ્યું ન હોય? આત્માને આકાર હોય, હોય એ નિરાકાર કીધું ને, એ નિરાકારનો મતલબ એમ નથી આકાર વગરનો. કેવી કેવો આકાર હોય હું તમને બતાવું. જેટલો આકાર આ શરીરનો હોય ને, એટલો જ આકાર આત્માનો હોય. શરીર જેટલો, એટલે આત્માનો આકાર જ્યારે કહેવાય ત્યારે એને શું કહેવાય? દેહ પ્રમાણ. આ શબ્દ યાદ રાખજો, પ્રશ્નોત્તરી માટે કામમાં આવશે તમને. આત્મા દેહ પ્રમાણ હોય છે. તમને લખાવી પણ દઈ, આ આખું વાક્ય તો યાદ રાખજો. આત્મા દેહ પ્રમાણ હોય છે, એટલે આત્માનો આકાર દેહ પ્રમાણ હોય છે. દેહ જેટલો જેવો છે એવો આત્માનો આકાર હોય છે. ખબર પડી? તો આ અત્યારે આપણે કયા દેહમાં છીએ? કયા દેહમાં છીએ? મનુષ્ય દેહમાં. અને આની પેલા કયા કયા દેહમાં હતા? બધા દેહમાં હતા ને, કૂતરાના, બિલાડીમાં, પછી ગાયમાં, ભેંસમાં, બળદમાં. તો આ બધા અલગ અલગ શરીરના અંદર આત્મા હતો. તો જે શરીરમાં ગયો એ શરીરમાં આત્માનો આકાર શરીર જેવો રહ્યો. અને આત્મા શરીરનો આકાર નાનો મોટો થાય કે ન થાય? જો પછી એક ફૂટનું શરીર છે, બે ફીટનું થયું, ત્રણ ફીટનું થયું, ચાર ફીટનું થયું, એવી રીતે શરીર જે છે એ મોટું થયું. તો જેમ જેમ શરીરનો આકાર વધ્યો એમ એમ આત્માનો આકાર પણ વધે. સમજાણી વાત? અને શરીરનો આકાર ઘટે એમ આત્માનો આકાર પણ ઘટે. જેમ કે આ કીડી છે, કીડીના શરીરમાં આત્માનો આકાર કીડી જેટલો છે. અને કીડી મરી ગઈ, મરીને કીડીનો જન્મ હાથીમાં થયો. તો તરત જ આ શરીરમાંથી નીકળીને જેવો હાથીમાં ગયો તો એ આત્માનો આકાર હાથીના શરીર જેવો થયો. એટલે એનો અર્થ છે આત્મા દેહ પ્રમાણ છે. સમજાણી વાત? એને એને શું કહેવાય? સંકોચ વિસ્તાર સ્વભાવી છે. આ બીજું વાક્ય યાદ રાખવાનું છે. સંકોચ વિસ્તાર સ્વભાવી છે, એનો અર્થ શું થયો એ હું તમને સમજાવું. સંકોચનો અર્થ છે સમેટાઈ જવું, અને વિસ્તારનો અર્થ છે ફેલાઈ જવું. સમેટાઈ પણ જાય અને ફેલાઈ પણ જાય એવો આત્માનો આકાર છે. જેમ કીડીના શરીરમાંથી હાથીના શરીરમાં ગયો તો ફેલાયો, હા, હાથી મરીને પછી પાછો કીડીમાં જન્મ્યો તો સમેટાયો, આવી રીતે સમેટાઈને ફેલાય. સમજાણી વાત? આકાર એવો બદલાતો જાય. જેમ કે અત્યારે પાણીનો ગ્લાસ ભરેલો છે, પાણીનો ગ્લાસ ભર્યો છે, અને એ ગ્લાસમાં જે પાણી છે એ પાણીનો આકાર કેવો છે? કોણ બતાવશે? બોલ રીટા. એક ગ્લાસમાં પાણી ભર્યું છે, બરાબર, તો પાણીનો આકાર કેવો છે? ગ્લાસ જેવો. હવે એક ગ્લાસમાંથી પાણી કાઢી નાખ્યું અને તપેલીમાં નાખ્યું, તો તપેલીમાં નાખ્યા પછી પાણીનો આકાર કેવો થઈ ગયો? તપેલી જેવો. તો જેમ પાણી જે જે વાસણમાંથી બીજા વાસણમાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ચોથામાં જાય, એવી રીતે પાણીનો આકાર જેમ બદલાય, એવી રીતે આત્મા જે છે, આત્મા જે જે શરીરમાં જાય એ પાત્ર છે. આ શરીર એટલે આત્માનું પાત્ર, અને એ શરીરમાં એવો આકાર થાય. પણ જેમ કે એની જેમ એ વસ્તુ જે છે, જેમ કે એક લીટર દૂધ છે, એક લીટર દૂધ અત્યારે ગ્લાસમાં છે, એવો મોટો ગ્લાસ છે, મોટા ગ્લાસમાં એક લીટર દૂધ છે, અને એ ગ્લાસમાંથી પછી આપણે તપેલીમાં નાખ્યું, અને તપેલીમાંથી પછી આપણે થાળીમાં નાખ્યું, તો જેમ ગ્લાસમાંથી તપેલીમાં દૂધ નાખ્યું તો તપેલી જેવો આકાર થયો, તપેલીમાંથી થાળીમાં નાખ્યું તો થાળી જેવો આકાર થયો. હવે ગ્લાસમાં જ્યારે દૂધ હતું ત્યારે દૂધની કિંમત, માનો એક લીટર દૂધની કિંમત 40 રૂપિયા હતી, તો ગ્લાસમાંથી જ્યારે તપેલીમાં નાખ્યું ત્યારે 40 રૂપિયાના પછી 50 રૂપિયા જ થઈ ગયા, એ 40 રૂપિયાનું જ છે. અને પછી એ તપેલીમાંથી થાળીમાં નાખીએ તો 40 રૂપિયાનું જ છે. એટલે દૂધની કિંમત તો એટલી ની એટલી રહી છે, ભલે ગમે એવો એનો આકાર દૂધનો બદલાઈ જાય તો પણ.
એવી રીતે આત્મા, દરેક આત્માનું મૂલ્ય એટલે કે જે એની શક્તિ, એ તો કોઈ પણ શરીરમાં જાય, કોઈ પણ પાત્રમાં જાય, આત્માની શક્તિ ઘટતી પણ નથી, વધતી પણ નથી. એટલે એમ કીધું મહાવીર ભગવાને કે કીડીમાં આત્મા હોય, કે મનુષ્યમાં આત્મા હોય, કે હાથીમાં આત્મા હોય, આ બધા આત્મા એક સમાન છે. અંતર માત્ર પાત્રનું છે અને પાત્રના કારણે આત્માના અંદર આકાર જે બદલાણો એનું અંતર છે, એ આકારનું અંતર છે, અનંત શક્તિનું અંતર નથી. અને આ વિષય એટલો મહત્વનો છે કે જે તમે સમજશો તો જેટલી પણ આ દુનિયામાં ભ્રાંતિઓ અને ધારણા ચાલે છે ને, ભલભલા મોટા મોટા વિદ્વાનો પંડિતો પણ પ્રવચન આપે ને, એને પણ તમે પૂછો કે આત્મા 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 આત્મા, બસ આત્મામાં લીન થઈ જાવ. હમણાં જેમ આ બધા કહેતા ને કે આત્મામાં લીન થઈ જાવ, આત્મામાં લીન થઈ જાવ, બસ એવી તે વાતો કરે, આત્મામાં લીન છે. પણ આત્મા કેવો છે, ક્યાં છે, એનું સ્વરૂપ કેવું છે, એનો ખુલાસો તો કરો. ખાલી આત્મા 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 એ બતાવશો, ખબર પણ નહીં પડે અંદર જયારે અંદર શું છે આત્મામાં, એ જાણશું તો આત્માની આપણને મહિમા આવશે, નહીં તો મહિમા પણ નહીં આવે. સમજાણી વાત? આજે કેપ્સ્યુલ હોય ને, કેપ્સ્યુલ, હવે તમે એક કેપ્સ્યુલ બજારમાં લેવા ગયા, એ કેપ્સ્યુલ 2 રૂપિયાની છે, 2 રૂપિયાની એક, અને બીજા દિવસે ડૉક્ટર એક કેપ્સ્યુલ લખી દીધી, અને એ કેપ્સ્યુલ ત્યાં મેડિકલમાં જઈને પૂછ્યું તો કે 50 રૂપિયાની એક. હવે ઉપરથી લાલ રંગની કેપ્સ્યુલ હતી, તો પહેલા દિવસે લેવા ગયા એ લાલ રંગની હતી, બીજા દિવસે લેવા ગયા એ લાલ રંગની હતી, બહારથી તો 2 એક સરખી જ લાગતી હતી. એટલે તમે વિચારમાં પડી ગયા ગઈકાલે તો આના આના 2 રૂપિયા હતા, આજે 50 રૂપિયા થઈ ગયા. પણ એ કેપ્સ્યુલ એ નથી, એ બીજી છે, દેખાય તો એક જ છે. તો એ કેપ્સ્યુલનું જે ખોખું હોય ને, એ ખોખું તો 5 પૈસા 10 પૈસાનું હોય ખાલી ઉપરનું, અને ખોખું તો એ કેપ્સ્યુલનું બધું એક સરખું હોય, પણ અંદર દવા ભરેલી હોય કેપ્સ્યુલમાં. હવે અંદર જે દવા ભરી, પહેલી જે કેપ્સ્યુલ 2 રૂપિયાની છે, 2 રૂપિયાની કેપ્સ્યુલની અંદર 2 રૂપિયા જેવી કિંમતની દવા છે, અને 50 રૂપિયાવાળી કેપ્સ્યુલ છે જે એની અંદર 50 રૂપિયાની વસ્તુ અંદર દવા ભરેલી છે, પણ બહારથી તો 2 એક સરખી દેખાય છે. અને જ્યારે તમને મેડિકલ વાળો એમ કે ભાઈ આની અંદર જે 50 રૂપિયા જે આના અંદર છે, એના અંદર આવી આવી વસ્તુ, આવું આવું બધી દવાઓ ભરેલી છે, આવા કેમિકલ અંદર નાખેલા છે, એટલા માટે આના 50 રૂપિયા, એ બધું તમને સમજાવે કે ભાઈ આ એક ગઈકાલે જે લઈને ગયા હતા એમાં જે વસ્તુ અંદર નાખેલી હતી એવી વસ્તુ આમાં નથી, આમાં કંઈક અલગ વસ્તુ નાખી છે. બહારથી તો સરખું લાગે છે, પણ અંદર શું ભરેલું છે જ્યારે તમને ખબર પડે તો તમને એમ લાગશે કે ના ભાઈ આ લ્યો 50 રૂપિયા લઈ લ્યો, 50 રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જશો. કેમ? ખબર પડી કે અંદર શું ભરેલું છે. એના પહેલા તમે ઝઘડામાં જ રૂપિયા હતા કે આના 50 રૂપિયા કેમ, ગઈકાલે તો 2 રૂપિયા હતા, આજે 50 કેમ કરી નાખ્યા, અંદર શું છે જાણતા નતા. તો એવી રીતે હવે ભલભલા વિદ્વાનો પણ એમ કે આત્મમલિન થાવ, આત્મમલિન થાવ, આત્મમલિન થાવ, પણ આત્મા નામનું જે આત્મા એટલે ખાલી પડીકું, આત્મા એટલે શું, આ ઉપરનું ખોખું, આત્મા એટલે ખોખું. આજે બોલીએ છીએ ને આત્મમલિન થાવ એટલે આ ખોખું, પણ અંદર શું ભર્યું છે, આત્મા નામનું જે શબ્દ બોલ્યા એ શબ્દના ખોખાની અંદર અંદર શું ભરેલું છે આત્મામાં, એ ખબર હોય તો આત્માની મહિમા આવે. અને એ ખોખું ખોલીને હું તમને આવતીકાલે વિસ્તારથી બતાવવાનો છું કે આત્મામાં શું ભરેલું છે, આત્મા કેવો છે, આત્મામાં અંદર કેવા ગુણો રહેલા છે, અને એ આત્માની ઉપલબ્ધિ, આત્માની પ્રાપ્તિ દરેક જીવને થઈ શકે છે, એ કેવી રીતે થાય, એ ચર્ચા આપણે વિસ્તારથી આવતીકાલે કરીશું.